દીવ શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ તેમજ માજી પટેલે સહપરિવાર કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો અને સમાજના લોકોને પણ વેક્સિન લેવા પ્રેરિત કર્યા। દીવ શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ તેમજ માજી પટેલ સહપરિવાર કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો અને સમાજના લોકોને પણ વેક્સિન લેવા પ્રેરિત કર્યા। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા કોવિશીલ્ડ વેક્સિન દ્વારા લોકોને સુરક્ષિત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવેલ છે। ત્યારે આજે દીવ શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ જીવનભાઈ સવાઈ ચૌહાણ અને તેઓના ધર્મપત્ની વેણીબેન જીવન ચૌહાણ તેમજ માજી પટેલ સુરેન્દ્ર એસ સોલંકી અને તેઓના ધર્મપત્ની સાવત્રીબેન સુરેન્દ્ર સોલંકીએ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોગલા ખાતે કોવિડ-19 પ્રતિરોધક વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો। દેશભરમાં જ્યારે કોવિશીલ્ડ વેક્સિનથી લોકોને સુરક્ષિત કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ પ્રશાસન દ્વારા 45 કે તેથી વધુના લોકોને કોરોના વેક્સિન આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહેલ છે। આ પ્રસંગે આજે આપણી સાથે જોડાયા છે શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલાના નવનિયુક્ત પટેલ જીવનભાઈ ચૌહાણ। સૌપ્રથમ તો જીવનભાઈ, જેએસ ટીવી દીવમાં હું આપનું સ્વાગત કરું છું। જીવનભાઈ, જણાવશો વેક્સિન લીધા બાદ આપને કેટલા કલાકો થયા? વેક્સિન લીધા બાદ મને અત્યારે 7 કલાક થયા છે, 7 કલાક। જીવનભાઈ, વેક્સિન લીધા બાદ આપને શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મહેસૂસ થઈ રહી છે? વેક્સિન લીધા પછી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર મને જોવા મળી અને શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના લોકોને પણ અફવાઓ પર ધ્યાન ના આપી વેક્સિનનો ડોઝ લેવા માટે અપીલ કરી। વધુમાં દીવ આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ હાલ દીવ સરકારી હોસ્પિટલ CHC ગોગલા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વણાંક 12 ખાતે કોવિડ-19 રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે। પટેલશ્રી, વેક્સિન લીધા બાદ આપ ખારવા સમાજની પ્રજાની સાથે સાથે દીવની પ્રજાને શું સંદેશો પાઠવવા માંગશો? આજે આ કોવિડ વેક્સિન લીધા પછી મને 6-7 કલાક થયા છે, મને કોઈ આડઅસર નથી અને જેથી હું મારા ખારવા સમાજના પ્રજાજનોને કહું છું, અપીલ કરું છું કે આ વેક્સિન લઈએ અને દીવના એડમિનિસ્ટ્રેશનને પૂરતો સહકાર આપે। ખૂબ ખૂબ આભાર જીવનભાઈ। દીવ જિલ્લામાં 1 એપ્રિલ 2021 થી 45 વર્ષ કે તેથી ઉપરના તમામ વ્યક્તિઓ જેમને કોઈ બીમારી હોય કે ન હોય તેવા તમામે આ રસી આપવામાં આવી રહેલ છે। આ રસી આપ્યા બાદ થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે। રસીકરણનો સમયગાળો સવારે 9 થી 12:30 કલાક અને બપોરે 2:30 કલાકથી 5 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે। તમામ નાગરિકોએ આ રસી મુકાવી લેવા દીવ પ્રશાસન તેમજ આરોગ્ય વિભાગ દીવ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહેલ છે। શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલાના નવનિયુક્ત પટેલ શ્રી જીવનભાઈ દ્વારા જણાવ્યા મુજબ કોવિડ વેક્સિનથી કોઈ પણ પ્રકારની આડઅસર નથી, માટે શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ તરફથી તેમણે દીવની પ્રજાને અપીલ કરી છે કે કોરોના વેક્સિન અવશ્ય લગાવે અને પ્રશાસનને પૂરતો સહયોગ આપે। જેએસ ટીવી દીવ સાથે મીનાક્ષી ગદવી।